तो वडोदराना गोत्री दुष्कर्म केस क्राइम ब्रांचे तपास अर्थे बे कार कब्जे करी छे। क्राइम ब्रांचनी टीम द्वारा बे कार कब्जे करवामां आवी छे। अशोक जैन नी एक कार लावामां आवी छे। तो क्राइम ब्रांचे तपास अर्थे बे कार कब्जे करी छे अने तमाम एंगल थी हाल तो क्राइम ब्रांच तपास करी रही छे। क्राइम ब्रांचनी टीम द्वारा बे कार लावामां आवी छे अने तेने लईने पण हवे तपास करवामां आवशे। आ पहेला पूछपरछनो दौर पण चाल्यो हतो गोत्री दुष्कर्म केस के जेमा बे कारनी पण हवे तपास करवामां आवशे अने क्राइम ब्रांचे आ અંગે પણ કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા યુનુસ ગાઝી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી યુનુસ, શિવાની અશોક જૈનની આ સમગ્ર મામલામાં જે ભૂમિકા છે અને જે પીડિતા દ્વારા અશોક જૈન વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે તે તમામ બાબતોને લઈને ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। અશોક જૈનની ઓફિસમાં જે લોકો હતા તે લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે। તેના પુત્રની ગઈકાલે 3 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને પીડિતા દ્વારા એફઆઈઆરની અંદર જે કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે 3355 નંબરની મર્સિડીઝ કાર તથા અન્ય એક કાર કબજે લેવામાં આવી છે। આ બંને કાર અશોક જૈનની હોવાનું કહેવામાં આવી રહ્યું છે। સહારાની જે જમીન હતી અને ત્યાં મીટિંગ માટે રાજુ ભટ્ટ અશોક જૈન પાસે અશોક જૈન અને રાજુ જૈનની જે ભટ્ટની મુલાકાત થઈ હતી આ યુવતીને લઈને એક સમયે ગયા હતા તેવો ઉલ્લેખ એફઆઈઆરમાં કરવામાં આવેલો છે અને તેને લઈને આ કાર અહીંયા લાવવામાં આવેલી છે। આ બંને કારની કાનૂની રીતે કબજે કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે અને ત્યારબાદ તેનું એફએસએલ સહિતની જે અન્ય એજન્સીઓ છે તેની મદદથી વધુ તપાસ કરવામાં આવે તેવી શક્યતાઓ છે। બિલકુલ, તો એફએસએલની તપાસ પણ કરવામાં આવશે। ગોત્રી દુષ્કર્મ કેસમાં એક બાદ એક કડીઓ મળતી જઈ રહી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે અશોક જૈનની એક કાર લાવવામાં આવી છે અને અન્ય એક કાર પણ લાવવામાં આવી છે। તપાસ અર્થે આ બે કારને લઈને હવે કાર્યવાહી શરૂ।